હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય ગણિતના આજના પિરિયડમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે છેલ્લા પિરિયડમાં આપણે ચેપ્ટર ત્રણ પૂર્ણ કર્યું અને એ ઉપરાંત તમને હોમવર્કમાં ચેપ્ટર ચારની એક વિડીયોની લિંક મોકલેલ હતી જે તમે જોઈને ચેપ્ટર ચાર વિશે થોડું ઘણું સમજ્યા હશો તો હવે આપણે એ ચેપ્ટર ચાર વિશે વધુ સમજ મેળવવાની છે અને સીડબલ્યુમાં લખવાનું છે તો તમે પણ મારી સાથે વિડીયોમાંથી જોઈને સીડબલ્યુમાં ચેપ્ટર ચાર લખતા રહેશો જો તમારે વિડીયોમાં લખવાનો બાકી રહી જાય તો ફરીથી વિડીયોને જોઈને એ લખાણ તમારે સીડબલ્યુમાં પૂર્ણ કરી લેવાનું રહેશે તો ચાલો સૌ પ્રથમ સીડબલ્યુમાં ચેપ્ટરનું નામ લખે ચેપ્ટર ચાર ભૂમિતિના પાયાના ખ્યાલો જેમાં સૌ પ્રથમ પહેલાં આપણે યાદ રાખો લખીએ છીએ તો આમાં ભૂમિતિના પાયાના ખ્યાલો એટલે કે બિંદુ રેખા રેખા ખંડ ખૂણો એના વિશેની આપણે સમજ મેળવવાની છે તો સૌ પ્રથમ આપણે બિંદુ રેખા એના વિશેની સમજ મેળવીએ તો બિંદુ રેખા તથા સમતલ એ ભૂમિતિના પાયાના અંગો છે સમતલ એટલે નીચેની જે સપાટી હોય તે એ ઉપરાંત બિંદુ અને રેખા એ બધા ભૂમિતિના કેવા કહેવાય પાયાના અંગો કહેવાય બિંદુને લંબાય પહોળાઈ કે જાડાઈ હોતી નથી બિંદુ એ માત્ર લીટીમાં આવેલા અસંખ્ય બિંદુઓ રેખા રચે છે હવે આવા બિંદુઓ એક જ સીધી લાઈનમાં ઘણા બધા આવેલા હોય એના ઉપર આપણે જોડતી લીટી દોરીએ એને કહેવાય રેખા રેખા બંને બાજુ અનંત સુધી પ્રસરેલ છે રેખાની લંબાઈ માપી શકાતી નથી એને લખાય કેવી રીતના તો કે ઉપર રેખાની નિશાની કરવામાં આવે ને પછી જે નામ હોય એ લખવામાં એટલે કે રેખા એ બી આવી રીતના આપણે દોરીએ અને પછી અહીંયા બિંદુ લખ્યું હોય એ ને અહીં લખવું હોય બી તો એને લખાય રેખા એ બી હવે રેખામાંથી એક ભાગ લઈએ એને કહેવાય રેખાખંડ એટલે કે રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય છે અને એને ચોક્કસ લંબાઈ પણ હોય છે રેખા અનંત સુધી પ્રસરેલ હોય હજીયા લાંબી થઈ શકે એને માપી પણ શકાય નહીં જ્યારે રેખાખંડને ચોક્કસ લંબાઈ હોય છે અને એને અંત્ય બિંદુ પણ કેટલા હોય છે બે હવે એને લખાય કેવી રીતના તો કે રેખાખંડની ઉપર નિશાની કરવા માટે લીટી કરવામાં આવે નીચે લખાય રેખાખંડ એ બી કિરણ એ રેખાનો એવો ભાગ છે જેને એક ઉદ્ભવ બિંદુ હોય છે અને બીજી તરફ અનંત સુધી જાય જો રેખા બંને બાજુથી અનંત સુધી જાય રેખાખંડને ચોક્કસ માપ હોય જ્યારે કિરણને એક ઉદ્ભવ બિંદુ હોય અને બીજી બાજુ તે અનંત સુધી જાય છે એટલે કે એક જ બાજુ તીર હોય એને કહેવાય કિરણ એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર ન છેદે તો તે બે રેખાઓ સમાંતર હોય જો બે રેખાઓ પરસ્પર છેદે તો તે માત્ર એક બિંદુમાં છેદે બે રેખાઓ જો પરસ્પર ક્યાંય ભેગી ન થાય તો એ સમાંતર હોય પણ જો કોઈ બિંદુમાં ભેગી થાય તો માત્ર એ એક જ બિંદુમાં ભેગી થઈ શકે છે ચલો સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક જોઈએ એમાં નંબર એક બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરીને લખો તમારે તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખવાનો અને પ્રશ્ન એમાંથી જોતો જવાનો તેમાં આ બાજુમાં તમને એક આકૃતિ આપેલી છે એના પરથી પાંચ બિંદુઓ લખવાના છે તો તમે જોઈ શકો છો ટપકા સ્વરૂપે આપણને બિંદુઓ દર્શાવેલા છે તો બિંદુઓમાં આવે ઓ બી સી ડી અને ઈ પાંચ રેખા લખવાની છે તો આ બે બિંદુઓથી રેખા બની શકે કોઈ પણ તો પહેલાં મેં લીધા ડી બીજું બની શકે ડીઓ બીજી રેખા બની શકે ડી બી અને બીજી રેખા બની શકીએ ઓ અને ઈ તમે આના સિવાય કોઈ બીજા નામ લખીને રેખા બનાવેલી હોય તો પણ ચાલે પણ બંને બાજુ તીર બને એવી રીતની રચના જો ઓ સી લખો તો એ રેખા કહેવાય નહીં ત્યાર પછી ચાર કિરણો લખવાના છે તો અહીંથી આપણે એક અંત્ય બિંદુથી એક કિરણ આવતું હોય એવું એટલે ઓ બી પછી લખી શકીએ આપણે ઈ બી ત્યાર પછી લખી શકીએ ડી બી ઓ સી એવા તમે જુદા જુદા કિરણો લખી શકો ત્યાર પછી પાંચ રેખાખંડો તેમાં લખી શકાય ડી ઈ ડીઓ ઇ ઓી અને ઈ બી કોઈ રેખાખંડના બે બિંદુઓ તમે લખી શકો આપેલા ચાર મૂળાક્ષરો પરથી દરેક વખતે માત્ર બે મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય તેટલી બાર રીતે નામ આપવાના છે આ એક રેખા દોરીને આપેલી છે એમાં પહેલાં આપણે એ બિંદુથી નામ આપીશું પછી બીથી સીથી અને ડીથી તો એથી આપીએ તો રેખા એ બી રેખા એ સી રેખા એ ડી બીમાં આપીએ તો રેખા બી એ રેખા બી સી રેખા બી ડી છ નામ થઈ ગયા હવે સીથી આપીએ રેખા સી એ રેખા સી બી રેખા સી ડી ડીમાં આપીએ રેખા ડી એ રેખા ડી બી અને રેખા ડી સી એટલે બાર નામ થઈ જાય પ્રશ્ન નંબર ત્રણ આકૃતિનો ઉપયોગ કરીને લખો અહીંયા તમને એક આકૃતિ દોરીને આપેલી છે ઈ બિંદુને સમાવતી રેખાઓ જેમાં ઈ બિંદુ આવતું હોય એવી રેખા લખવાની તો રેખા એ ઈ બીજું બને રેખા ડી ઈ રેખા બી ઈ અને રેખા ઇ એફ એ બિંદુમાંથી પસાર થતી લખવાની છે તો બને રેખા એ અને ઈ ઓ બિંદુ જેમાં છે તેવી રેખા લખવાની છે તો રેખા ઓ સી તમે બીજી કોઈ આવતી હોય તો એ પણ લખી શકો એક બીજીને છેદતી હોય તેવી રેખા તો રેખા એ ઈ અને રેખા ઈ એફ પછી બીજી થાય રેખા એ ઈ અને રેખા ઓ સી ગમે તે એક લખી શકાય પ્રશ્ન નંબર ચાર કેટલી રેખાઓ પસાર થાય તો કે એક બિંદુમાંથી અસંખ્ય અને બે બિંદુમાંથી માત્રને માત્ર એક જ રેખા પસાર થાય પ્રશ્ન નંબર પાંચ નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો બિંદુ પી રેખાખંડ ખંડ એ બી પર છે તમારે રેખાખંડ એ બી દોરવાના અને એના પર બિંદુ પી મૂકવાનું રેખા એક વાય અને રેખા પી ક્યુ એમ બિંદુમાં છેદે છે તો એક આડી રેખા એક્સ વાય એ કા બીજી રેખા પી ક્યુ અને એને છેદાવવાની બિંદુ એમમાં સી રેખા એલ પર ઈ અને એફ બિંદુ છે પણ ડી નથી એટલે કે રેખા એલ દોરવાની એના પર ઈ અને એફ બિંદુ મૂકવાનું પણ ડી મૂકવાનો નહીં રેખા ઓ પી અને રેખા ઓ ક્યુ બિંદુ ઓમાં મળે છે તો બે રેખા દોયરી ઓ પી અને ઓ ક્યુ બંનેનું વચ્ચેનું બિંદુ રાખ્યું ઓ પ્રશ્ન નંબર છ રેખા એમ એનની આકૃતિ દોરેલ છે આપેલ આકૃતિને આધારે વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું ક્યુ એમ ઓ એન અને પી એ રેખા એમ એન પર આવેલા છે સાચું બી એમ ઓ અને એન એ રેખાખંડ એમ એન પર આવેલા છે સાચું એમ અને એન એ રેખાખંડ એમ એનના અંત્ય બિંદુઓ છે સાચું ઓ અને એન એ પી ના અંત્ય બિંદુઓ છે ખોટું એમ એ ઓ ક્યુનું એક અંત્ય બિંદુ છે ખોટું એમ એ કિરણ ક્યુ પી પરનું બિંદુ છે સાચું કિરણ ઓ પી અને કિરણ ક્યુપી થી ભિન્ન છે સાચું કિરણ ઓ પી એ કિરણ ઓ એમ એ સમાન છે ખોટું કિરણ ઓ એમ એ કિરણ ઓ પીનું વિરુદ્ધ કિરણ નથી ખોટું ઓ એ કિરણ ઓ નું ઉદભવ બિંદુ નથી ખોટું એન એ કિરણ એન પી અને કિરણ એન નું ઉદ્ભવ બિંદુ છે સાચું આજના પીરિયડમાં આપણે અહીં સુધીનું રાખીશું આ ઉપરાંત તમારે આજના હોમવર્કમાં સ્વાપોથીમાં ચેપ્ટર ચારના પ્રશ્ન પાંચથી નવના જવાબો પૂર્ણ કરવાના છે જેની ચકાસણી આપણે આવતા પીરિયડમાં કરીશું અને આજના પીરિયડમાં એટલે કે આજના વિડીયોમાં જેટલું સીડબલ્યુમાં લખાયું એટલું તમારે પણ સીડબલ્યુમાં પૂર્ણ હોવું જોઈએ